વાપીમાં વસતા વિલાસ છેલ્લા છેલા વર્ષથી વરસ્તી વિશેષ પ્રકારની સાડુ માટી પર્યાવરણ જણાવ્યું કે ગત વર્ષે મૂર્તિની ડિમાન્ડ ઘટી પરંતુ આ વર્ષે જેટલું બુકિંગ થયું છે અનેક પ્રકારની મનમોહક મૂર્તિઓ તૈયાર કરે છે જેમાં એક હાથથી પ્રસાદ ગ્રહણ કરતા અને એક હાથથી આશીર્વાદ આપતા એવા લેતા દેતા ગણપતિની મૂર્તિ લાલ ધોતીવાળા મૂર્તિ લાલબાગ રાજા સ્ટાઇલની મૂર્તિઓ વ્હાઇટ ટોન ગ્રીન ટોન પ્રકારની મૂર્તિઓની ડિમાન્ડ વધી છે આ વર્ષે મોટા પંડાલોમાં મૂર્તિની સ્થાપના માંગ વધુ જોવા મળી રહી છે તેમની પાસે સિઝનમાં અંદાજિત છસો જેટલી મૂર્તિઓનું વેચાણ થાય છે આ વર્ષે પણ તેમને કેટલિક મૂર્તિઓનો વેચાણ થશે તેવા આશાવત સેવ્યો છે જો કે તેમની પાસે મોટા ભાગની તમામ મૂર્તિઓ જે છે તે 3.5 ફૂટ સુધીની જ છે માત્ર બે જ મૂર્તિઓ તેમણે 4 ફૂટની બનાવી છે તમામ માટીની મૂર્તિઓ છે જેનું વિસર્જન કરતી વખતે તે સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે તેથી પ્રદૂષણ ફેલાતું નથી વાપીમાં ગણેશ ઉત્સવ દરમિયાન નાની મોટી 10000 થી વધુ મૂર્તિઓનો ગણેશ ભક્તો પોતાના ઘરે સોસાયટીમાં અને સાર્વજનિક પંડાલોમાં સ્થાપના કરે છે અનંત ચૌદસ સુધી ભક્તિભાવથી તેનું પૂજન અર્ચન કરે છે અને તે બાદ વાજતે ગાજતે તેનું વિસર્જન કરતા હોય છે विलास भाई गणपति वाला खासियत में ऐसे पिछले अड़तीस साल से मैं यहाँ गणपति बना रहा हूँ और हम जो मूर्ति बनाते हैं वो सिर्फ शाढ़ू मिट्टी की मूर्ति होती है जो विसर्जन करने के बाद तुरंत पिघल जाती है और हम जो उसके ऊपर कलर लगाते हैं वो सब वाटर बेस पे लगाते हैं मतलब जो हिंदू धर्म में लिखा है कि मूर्ति विसर्जन करने के बाद पहले हाथ में कलर आना चाहिए कलर छूटना चाहिए मूर्ति का बाद में उसका ये होना चाहिए तो वही अपनी पूजा की मूर्ति है डिमांड तो इस बार सभी मूर्तियों की है ख़ास करके लालबाग है एक वाइट टोन में है क्रीम टोन में ऐसे लोगों की मांग ज़्यादा बढ़ गई है ख़ास करके बड़े बड़े पंडाल होते हैं उनकी मांग ज़्यादा हो गई है अपने यहाँ एक हज़ार रुपये से चालू होता है मूर्ति वो अठारह हज़ार रुपये तक है आज है चार फुट की दो मूर्ति है मेरे पास नहीं इस बार कुछ कीमती में बढ़ोतरी बढ़ाया नहीं हुआ है कुछ और ये मिट्टी आती है भावनगर से